અમદાવાદ ખાતે રહેતો ભરત ભરવાડ અને ભાવનગર ખાતે રહેતો વિશાલ મેર નામના શખ્સોએ સોશિયલ મીડિયા પર સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરતા દશનામ ગોસ્વામી સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને આજે પોરબંદર સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પોરબંદર જિલ્લા પોલીસ વડાને રજૂઆતો કરવામાં આવી હતી. आज रोज श्री दशनाम गोस्वामी समाज समस्त पोरबंदर तरफ थी ये बदा युवान आगे आया है. अपने श्री डीएसपी साहब ने फरियाद करने भरत भाई भरवाड़ कर व्यक्ति है जमने दशनाम समाज विषय खराब शब्दों बोलया है एना विरुद्ध में अपने आज एसपी साहब ने एक लिखित फरियाद आपेली है कि जेमा अपने एना पर कायदेसर की कार्यवाही करने एना पर एफआईआर नोधवा આપણે જે અરજી કરેલી છે ને એને યોગ્ય નસીહતે પહોંચાડવા માટે આપણે અરજી કરેલી છે કે જેથી કરીને ભવિષ્યની અંદર દશનામ સમાજ વિશે કોઈ પણ વ્યક્તિ બોલતા પહેલાં વિચાર કરે. જો કોઈ વ્યક્તિને વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત વાંધા વિશે બોલવું જોઈએ. ખરેખર એને આ સમાજ વિશે કોઈ પણ ટીકા ટિપ્પણી ના કરવી જોઈએ. અભદ્ર ભાષામાં કે જે કોઈ આપણે સાંભળી ન શકીએ એવી ભાષામાં એમને દશનામ ગોસ્વામી સમાજ વિશે ટિપ્પણી કરી છે, નવસભ્ય વર્તન કર્યું છે. તો આપણે આજે લેખિતમાં સાહેબને અરજી આપી છે કે એના ઉપર કાયદેસરના લીગલી પગલાં લેવાય એટલા માટે દશનામ ગોસ્વામી સમસ્ત પોરબંદર સમાજના આગેવાનો યુવાનો બધા ભેગા થઈ આજે સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમને એફઆઈઆર નોંધવા માટે અરજી કરી. ને આવતીકાલે સવારે 11 વાગે પોરબંદરના નામદાર કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવા અમે બધા આગેવાનો જવાના છીએ, જેથી જે કોઈને અમારી સાથે જોડાવવું હોય તે આવી શકે.